નમસ્કાર, સુમિટોમો કેમિકલ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ વિપુલ પટેલ છે અને હું બરોડા રહું છું. આજે જે આપણે ફિલ્ડમાં ઊભા છીએ એ બોડેલી જોડે એક કાશીપુરા કરીને ગામ છે, એમાં જંતિભાઈ ફાર્મરના ખેતરની અંદર આપણે ઊભા છીએ. આજે જે વાતચીત કરવા માગું છું કે અત્યારે જે પણ આપણે કપાસની ખેતી કરીએ છીએ, કપાસની ખેતીની અંદર ફાર્મર 2 વર્ષથી બહુ જ હેરાન છે. એ જીવાતનું નામ છે ગુલાબિયળ, બહુ જ હેરાન છે. અને ગુલાબિયળ સતત દિવસે દિવસે વધતી રહી છે. જ્યારે પણ આ ગુલાબિયળનો અટક ગત વર્ષ કરતે આ વર્ષે પણ વધુ છે અને ફાર્મર દિવસે દિવસે એનાથી બહુ જ હેરાન થઈ રહેલો છે. તો આજે આપણે ગુલાબી ઈયળ વિશે પણ જાણીશું. બીજું કે ગુલાબિયળમાં આપણે એક પ્રોડક્ટ છે સુમિટોની ડેનિટોલ, જે અત્યારે માર્કેટની અંદર જબરજસ્ત ચાલી રહી છે અને ફાર્મર 100% આનાથી સેટિસ્ફેક્શન છે. તો ક્યારે પણ આ ડેનિટોલનો ઉપયોગ કરો એ વિશે પણ આપણે જાણીશું. પહેલાં આપણે જાણીએ કે જે પણ ગુલાબિયર આવે છે, તો જ્યારે પણ આપણું ફ્લાવરિંગ સ્ટેજ હોય છે એ ટાઈમે ગુલાબિયરનો અટેક ચાલુ થાય છે. અને એ ટાઈમે જો તમે એનું નિયંત્રણ ના કરો તો એ પરાગરજ ખાઈ અને એન્ટર થઈ જાય છે અને એની આખી લાઈફ સાયકલ જે છે એ આખું જીવનચક્ર એની અંદર વિતાવે છે. જ્યારે પણ ફાર્મર પ્રોડક્શન જ્યારે એને કાઢવાનું હોય છે, જ્યારે કાઢવા જાય છે ત્યારે એને ખબર પડે છે કે મારી ખેતરની અંદર ગુલાબિયર એન્ટર થઈ ગયેલી હતી. અને એ ટાઈમે ભારે નુકસાન ફાર્મરને ભોગવવું પડે છે. કહેવાય છે કે 60-70% જેટલું ફાર્મરને નુકસાન ગુલાબિયરથી આવતું હોય છે. તો એ ટાઈમે આપણે શું કરવું? હવે ફાર્મરોને એવું છે કે ભાઈ શરૂઆતની અંદર જે પણ સ્પ્રે કરતા હોય છે એ ટાઈમે ચૂસિયા જીવાતના ફાર્મરો સ્પ્રે કરતા હોય છે અને ગુલાબિયળનું ફાર્મર ધ્યાન નથી રાખતા. અને જ્યારે પણ ગુલાબિયળ દેખાય છે એ ટાઈમે એમને નુકસાન ઓલરેડી થઈ ચૂક્યું હોય છે. તો મારી દરેક ફાર્મરને ભલામણ છે કે તમે ફ્લાવરિંગના સ્ટેજે સ્પ્રે ડેનિટોલનો કરો. હવે ડેનિટોલ શું છે એ આપણે જાણીશું કે તમારે શરૂઆતની અંદર જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે 30-35 યા 40 દિવસે તમારે એનો પહેલો સ્પ્રે, જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ કે 20-25% તમારું ફ્લાવરિંગ સ્ટેજ છે એ ટાઈમે તમારે આનો પહેલો સ્પ્રે કરવાનો છે. એ 40 ml પ્રતિ પંપ એટલે 15 લિટર પાણીમાં 40 ml સ્પ્રે કરવાનો છે. એનો બીજો રાઉન્ડ જે બીજો સ્પ્રે છે એ ફરી પાછો 15 દિવસે તમારે 40 ml કરવાનો છે. અને ત્રીજો જે રાઉન્ડ છે એ ફરી પાછો 40 ml લેખે કરવાના છે. તો આમ 3 રાઉન્ડ તમારે કપાસની અંદર ગુલાબિયળના કરવાના છે. અને ડેનિટોલ તમે કોઈપણ દવા જે સ્પ્રે કરતા હોય એની જોડે તમે મિક્સ કરીને તમે આનો સ્પ્રે કરી શકો છો. તો તમને 100% તમને આ પ્રોડક્ટથી તમને ગુલાબિયર ઉપર નિયંત્રણ મળશે. આ ફાર્મરનું પ્રોડક્શન ખાસું બધું એમનું નીકળી ગયું છે, વાઇન્ડઅપ છે અને નવું જે ફ્લાવરિંગ છે એ પણ સેટઅપ છે. આ ફાર્મરે 3 રાઉન્ડ ઓલરેડી કર્યા છે અને 100% ફાર્મર આ પ્રોડક્ટથી ખુશ છે. કોઈ પણ એમને જૂનુંમાં જીણી પણ એમને ઈયળ અત્યારે જોવા અમને ગુલાબિયર દેખાઈ નથી. તો મારી ભલામણ છે કે તમે ડેનિટોલનો ઉપયોગ આનો ગુલાબિયર માટે કરો. બીજું કે આપણી કૃષિ યુનિવર્સિટીઓ જે પણ છે, આણંદ યુનિવર્સિટી, જૂનાગઢ યુનિવર્સિટી, દાંતેવાડા યુનિવર્સિટી, નવસારી યુનિવર્સિટી, બધી યુનિવર્સિટીમાં પણ આપણી ભલામણ છે અને એ પણ ફાર્મરોને કહે છે કે તમે ડેનિટોલ જે માર્કેટની અંદર નવું જે સુમિટોમાં એક લઈ આવી છે પ્રોડક્ટ એનો તમે ઉપયોગ કરો તો 100% તમને ગુલાબિયળ ઉપર તમને નિયંત્રણ મળશે. તો મારે ફાર્માને જ કહેવું છે કે જ્યારે પણ તમે ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે આના 3 રાઉન્ડ કરવાના છે, બરાબર, એ ધ્યાન રાખજો. અને ફ્લાવરિંગ સ્ટેજ આ પ્રોડક્ટને ચૂકતા નહીં. તો આ પ્રોડક્ટનો યુઝ કરો અને તમારા ખેતરની અંદર હર્યું ભર્યું રાખો. આભાર.